પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એમડી ડોક્ટર પોતાના લગ્ન હોવાથી રજા પર છે જેને લઈને એનસીડી વિભાગમાં આવતા વયોવૃદ્ધ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના એનસીડી વિભાગમાં એકમાત્ર એમડી ફરજ બજાવે છે હાલ આ ડોક્ટરના પોતાના લગ્ન હોવાથી તે એક માસની રજા પર ઉતરી ગયા છે તેમ છતાં આજ સુધી ત્યાં અન્ય કોઈ એમડી ડોક્ટરની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી જેને લઈને અહીં સારવાર માટે આવતા વયોવૃદ્ધ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે ઉગ્ર રજૂઆત બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિકલ ઓફિસર ડોક્ટર સુજીત્રાને તાકીદે એનસીડી વિભાગમાં ફરજમાં મુકાયા હતા બબુભાઈ વેજાભાઈ પાંડાવદરા સરકારી ભાવસેજી હોસ્પિટલમાં જે એનસીડી વિભાગ આવેલો છે એને અંદરમાં આજે છેલ્લા પંદર વીસ દિવસ થાય કે ડૉક્ટર નથી ડૉક્ટરને સમય તો મહિના જેવું જેવું થયું પણ પંદર વીસ દિવસ તો ત્યાં કોઈ જોતું જ નથી સોલંકી સાહેબે અત્યારે હાલમાં રજાઓ પડશે એટલે કોઈ આ ટીમ બેસતી નથી અને ત્યાં સાઠ વર્ષથી ઉપરના જ દર્દીઓ આવતા હોય સો બસો દર્દી ડેલી આવતા હોય તો એને અહીંથી રિપોર્ટ કરાવી અને વાહ જે વિભાગમાં જવું પડતું હોય જ્યાં ઓપીડીમાં અહીંથી એનસીડીમાં પચીસ નંબરમાંથી એક નંબરમાં ધક્કા ખાવા પડતા હોય તો એની મેં રજૂઆત આર સાહેબને કરતા આર સાહેબે સિવિલ સર્જનને કીધું સિવિલ સર્જનને અત્યારે હાલ પૂરતો ડૉક્ટર મૂકેલો છે અને એ કહે છે કે અમારા જિલ્લા આરોગ્યમાં આવેશ તો અમે લખીને મોકલીએશ કે ભાઈ અહીંયા તમે ડૉક્ટરો મૂકો અને તાત્કાલિક ભરતી કરો નહીં તો ડેપ્યુટેશન માટે અહીં બોલાવી અને તાત્કાલિક મૂકો કારણ કે એનસીડીમાં સાઠથી ઉપરના દર્દીઓ હોય છે તો કે બીજા મોટી ઉંમરના દર્દીઓ હેરાન ન થાય એના માટે તાત્કાલિક ભરતી કરીને મૂક એવી મારી સામાન્ય રીતે પોરબંદરની સરકારી હોસ્પિટલમાંથી અનેક વખત ડેપ્યુટેશન પર ડોક્ટરો અન્ય શહેરોમાં મોકાતા હોય છે ત્યારે હાલ ભાવસીજી હોસ્પિટલમાં એમડી ડોક્ટરની જરૂરિયાત છે ત્યારે અહીં પણ ડેપ્યુટેશન પર ડોક્ટર મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર